ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા પ્રોહિબિશન ડ્રાઈવ દરમિયાન જાણો કેટલો દારૂ ઝડપાયો છે. ભરૂચ જિલ્લા પોલીસ વડા રાજેન્દ્રસિંહ ચુડાસમાઓના માર્ગદર્શન હેઠળ ભરૂચ જિલ્લા પોલીસ અને એલસીબી પોલીસ દ્વારા તારીખ 23/12/2021 થી તારીખ 31/12/2021 સુધી પ્રોહિબિશન અને જુગાડની ડ્રાઈવ યોજવામાં આવી હતી. આ દિવસો દરમિયાન ભરૂચ જિલ્લા પોલીસ દ્વારા તેમજ એલસીબી દ્વારા દેશી દારૂના કુલ 635 કેસો નોંધવામાં આવ્યા હતા. દેશી દારૂ લીટર 2,507 જેની કિંમત રૂપિયા 50,000 કરતા વધુ થાય છે, જે જપ્ત કરવામાં આવ્યો હતો. જો અંગે કુલ 559 આરોપીઓ ઝડપાયા હતા, જ્યારે વિદેશી દારૂ અંગે 3 ક્વોલિટી કેસો સહિત 15 કેસો કરવામાં આવ્યા હતા. આ કેસોમાં નાની મોટી બોટલો થઈ કુલ 4,327 બોટલો કે જેની કિંમત રૂપિયા 4,65,500 થાય છે, જે જપ્ત કરવામાં આવી હતી અને 13 જેટલા આરોપીઓ સામે કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી હતી. ભરૂચ જિલ્લામાં લોકોમાં ચાલતી ચર્ચા મુજબ પોલીસ તંત્ર અને એલસીબી દ્વારા માત્ર તહેવારે આવી ડ્રાઈવ યોજવામાં આવે છે તેનો કોઈ અર્થ નથી. વાસ્તવમાં આખા વર્ષ દરમિયાન વિવિધ ડ્રાઈવ યોજવી જોઈએ કે જેથી અસરકારક રીતે દારૂબંધીના કાયદાઓનો અમલ થઈ શકે.